નમસ્કાર સી 24 કલાક પર આપનું સ્વાગત છે। આખું વર્ષ આપણે જેની રાહ જોતા હોઈએ છીએ તેવા દુંદાણા દેવ ગણપતિ હવે દરેકના ઘરે બિરાજમાન થશે। ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઝી 24 કલાકના માધ્યમથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઘરે કઈ રીતે બનાવી શકાય તે આજે આપણે શીખીશું। આપણી જોડે આર્ટિસ્ટ છે જય બારડ। જય, ખાસ કરીને પહેલાં તો સ્વાગત છે તમારું ઝી 24 કલાકમાં। કઈ રીતે આપ ગણપતિ બનાવવાની શરૂઆત કરશો અને કઈ સામગ્રી વાપરવામાં આવશે? સૌ પ્રથમ આપણે નોર્મલી જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવતા હોઈએ છીએ ત્યારે કે કેવું કે લાલ માટીનો ઉપયોગ કરીને આપણે ગણપતિ બનાવતા હોઈએ છીએ, પણ આ વખતે થોડું અલગ રીતે અને આ જ ગણપતિને આપણે વિસર્જન કરીને પ્લાન્ટ ઘરના જે બાગ બગીચા છે આપણે એમાં પ્લાન્ટેશનમાં ઉપયોગ થઈ શકે અને પ્લાન્ટેશન થઈ શકે અને પછી એ જ ગણપતિના વિસર્જનને આપણે વર્ષો સુધી યાદ રાખી શકીએ આપણા ઘરે જે પછી એમાં અલગ અલગ બીજ નાખીને તમે એનો ઉપયોગ મતલબ કરી શકો। સૌ પ્રથમ આપણે અત્યારે આ એક માટી લીધી છે, એ માટી આમ ફેમસ છે કચ્છની માટી તરીકે, પણ એને આમ દેશી ભાષામાં જો કહેવા જઈએ તો એને ભૂતળો પણ કહેવામાં આવે છે, થોડી ચીકણી હોય છે। હા, માટીને સ્કલ્પચર પ્રમાણે આપણે એમાં પાણી એડ કરીને એને ચીકણી બનાવવામાં આવે છે જેથી કરીને આપણે ઇઝીલી આનો આકાર આપી શકીએ અલગ અલગ આકાર। આ શું છે? આ કોકોપીટ છે જે નાળિયેરના છોતરામાંથી જે નાળિયેર હોય એના છોતરા હોય એને ક્રશ કરીને પછી એને પાવડર જેવો ભૂકો કરીને એને આ બનાવવામાં આવે છે, એને કોકોપીટ કહેવામાં આવે છે। અત્યારના એડવાન્સ પ્લાન્ટેશન પ્રમાણે તમે જુઓ ને તો કોકોપીટનો ઉપયોગ ખૂબ જ થાય છે। નાના છોડ પ્લાન્ટેશનને આપણે માટીની સાથે મિક્સ કરીને આપણે આ વાવી શકીએ આમાં નાના। આની જોડે બીજું કોઈ મિશ્રણ કરવામાં આવે છે? હા, આની જોડે આપણે દેશી ખાતર તરીકે ઉપયોગમાં લઈએ તો ગાય માતાનું મળ જે કહેવાય છાણ, દેશી ભાષામાં આપણે છાણ કહીએ, એ છાણનો આમાં ઉપયોગ એટલે છાણને સુકાવીને પછી એને ક્રશ કરીને આપણે સાથે આમાં મિશ્ર કરીએ છીએ, બિલકુલ દેશી ખાતર તૈયાર થઈ જાય છે। હા, બિલકુલ દેશી ખાતર, અને આપણે જે ઘરમાં જ આનું વિસર્જન કરવાના છીએ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું અને એ જ પ્લાન્ટ રૂપે આપણને મળી રહે અને એ લોંગ ટર્મ સુધી આપણે એ ખાતર તરીકે આપણે ઉપયોગ કરી શકીએ। અચ્છા, બીજી આ જે બાઉલમાં વસ્તુ છે એ શું છે? આપણે થોડીક કોરી માટી લીધી છે કે આકાર આપવા માટે અને સાથે સાથે આપણે કોરી માટી જેથી કરીને હાથ આપણા બગડે નહીં અને સાથે કોરી માટી એડ કરતા જઈએ અને આપણો આકાર એકદમ સરળ અને સહજ રીતે બહાર આવી શકે। બીજા ઘણા બધા ટૂલ્સ છે ત્યાં પડ્યા છે, એ શું છે, એનો શું ઉપયોગ કરીશ? હા, મોસ્ટલી હું એક સ્કલ્પચર આર્ટિસ્ટ છું પણ મેં થોડાક નોર્મલ ટૂલ્સ એવા મેં ઉપયોગ કર્યો છે કે જે તમને ઘરે પણ મળી જશે, જેમ કે આઈસ્ક્રીમ સ્ટિક છે, ટૂથપીક છે, પેન્સિલ છે અને વગેરે એવા ટૂલ્સથી તમે આ ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી શકો માટીમાં। જે પહેલાં તો એક સવાલ અને એક ડર એ હોય છે કે જ્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઘરે લાવતા હોઈએ તો માટીના ગણપતિ 10 દિવસ સુધી રહેશે કે કેમ, કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ મૂર્તિની અંદર તિરાડો પડવાની શરૂ થઈ જાય છે, તો આમાં એવું કંઈ થતું હોય છે? એવું જનરલી માટીના ગણપતિ જો બનાવીએ ને તો એવું થતું હોય છે, પણ એ ના થાય એના માટે મેં એક ઉપાય શોધ્યો છે, એના માટે જ આપણે લીધું છે કોકોપીટ। કોકોપીટ એવું છે કે એમાં પાણી નાખો એટલે એ મોઇશ્ચરને પકડી રાખે, બરાબર, એટલે ઇન્ટરનલ બોન્ડિંગ માટે આપણે કોકોપીટનો ઉપયોગ કરીશું અને આઉટરનલ જે આકાર છે ગણપતિનો જે આકાર આપણે આપશું એમાં આપણે માટીનો ઉપયોગ કરીશું, એટલે એક મોઇશ્ચર કન્ટેન્ટ રહે અંદરથી અને તમે 5 દિવસ 10 દિવસ સુધી આ જ વસ્તુ એઝ ઇટ ઇઝ તમે આ ગણપતિને રાખી શકો ઘરમાં અને વિધાઉટ તિરાડ, કોઈ પણ તિરાડ ના પડે, અને પછી જો થોડું તમને એવું લાગે તો એક બોટલમાં ગુલાબજળ ભરીને આપણે થોડું થોડું એનો છંટકાવ કરીને મોઇશ્ચર કંટ્રોલ કરી શકાય છે। કેટલા સમયમાં આપણે ગણપતિ બની જશે? હા, જનરલી આપણે સરસ મજાના અત્યારે ગણપતિ બનાવવામાં કોઈ જેવું ડિટેલિંગ વર્કને ઘરમાં બનાવીએ, બરાબર, આપણા ભાવ જરૂરી છે, કેવા ભાવથી આપણે ગણપતિ બનાવીએ છીએ, અને જો તમે સરસ અને ચોક્કસ ભાવથી બરાબર દિલથી તમે આ ગણપતિનું સર્જન કરશો માટીના ઘર માટે તો એકદમ સરસ જ આકાર આવશે। તો મિત્રો, શીખીએ હવે ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઝી 24 કલાકના માધ્યમથી ઘરે બેસીને। સૌપ્રથમ આપણે માટીનો ઉપયોગ કરીને એક બેઝ બનાવશું જે આપણે ગણપતિજીનું સિંહાસન સ્થાન જે બેઝ એનો આપણે ઉપયોગ કરીશું, પણ એ બનાવતા પહેલાં હું આ માટીની અંદર હું કોકોપીટ એડ કરી દઈશ, જે આપણે પાવડર લીધો છે એ પાવડર હું એડ કરી દઈશ, બરાબર, પછી એને ઉપરથી કવર કરી દઈશ અને પ્લાન્ટેશન માટે મેં એક બીજ છે જે કાગળના બેઝથી કવર કરેલું છે
અને આની અંદર આપણું એક બીજ છે ગુલાબના છોડનું, એ બીજ હું પહેલાં એક સાથે વચ્ચે મૂકી દઈશ. આપણી પાસે અત્યારે બેઝ રેડી છે, બરાબર. મુખ્ય ચાર સ્ટેપમાં આપણે ગણપતિ બનાવીશું. પહેલાં આપણે ફર્સ્ટ આપણો બેઝ એકદમ ક્લિયર થઈ ગયો, હવે એની ઉપર આપણે ગણપતિને સ્થાપન કરશું. એટલે પગનો ભાગ છે, હાથનો ભાગ છે, પેટનો ભાગ છે અને માથાનો ભાગ છે, બરાબર. એ રીતે અલગ અલગ જે આકારો છે જેનો કેટલા માધ્યમ લેવું આપણે, મતલબ કેટલી માટી લેવી આપણે, એ હું કહીશ તમને. પેટનો આકાર છે તો એના માટે આપણે એક મોટો બોલ બનાવીને માટી બનાવશું, મતલબ ગણપતિ બાપાનું પેટ મોટું હોય. પેટની પાછળ રીતે એક સિદ્ધાંત છે કે ગણપતિ ડુંડાળા દેવ મોટું પેટ ધરાવે છે, એટલે આપણા વિચારો મોટા રાખવા, બરાબર. સાથે સાથે પાચન કહેવાય કે ગણપતિ એ મોટા પેટને પાછળ એક પાચનનું પણ એક ઓલું છે કે આપણે બધી જ વસ્તુ પચાવી શકીએ, મતલબ જીવનમાં ગમે તેવા ઉતાર ચડાવ આવે, હા ઉતાર ચડાવ આવે, દુઃખ આવે, પણ બધી વસ્તુ આપણે પચાવી લેવી જોઈએ. પછી બાકીના જે ભાગ છે ત્યાં ઉપરથી આપણે માટીથી એને કવર કરી દઈશું. એટલે આનાથી શું થાય, માટીમાં પાણીનું કન્ટેન્ટ વધારે છે, બરાબર, એટલે એનું વજન પણ વધારે થશે, બરાબર. એટલે આપણે થોડું વજન ઓછો કરવા માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકાય. હવે આ આપણે બની ગયું ગણપતિ બાપાનું પેટ. આના આકારને આપણે થોડી વાર સાઈડમાં મૂકીએ અને પહેલાં આપણે બનાવશું એના પગ. થોડી કોરી માટી લે, જો તમને ચીકાશ એવું લાગે કે થોડી ચીકણી માટી થઈ ગઈ છે તો આપણે એના ઉપર કોરી માટી, ડ્રાયનેસ માટે, હા ડ્રાયનેસ માટે. આ થઈ ગયો આપણા બાપાનો એક પગ. બહુ ઈઝી છે પગ બનાવવા તો. હા હવે આપણે આ પગનું રેડી છે, બરાબર. હવે આ આપણો બેઝ અત્યારે આપણે તૈયાર કરીએ છીએ, પછી આપણે જે આકારો છે, આભૂષણો છે, કપડાં છે, એ આપણે પછી એડ કરશું એમાં સાથે. ગણપતિ બાપાનું પેટ આપણે એડ કરી દીધું. હા હવે આપણે ફર્સ્ટ આપણે બેઝ બનાવ્યું, સેકન્ડ આપણે પગ બનાવ્યા અને થર્ડ સ્ટેપ આપણે પેટ બનાવ્યું. હવે એને છાતીનો ભાગ બનાવશું. એટલે છાતીના ભાગમાં જે આપણે પગ બનાવ્યા એનાથી અડધું, અડધી માટી આપણે લઈને થોડી કોરી છે, અને જો એક માટી ઉપરથી બીજો સ્ટેપ આપણે જ્યારે કનેક્ટ કરીએ, બરાબર, ત્યારે આપણે થોડું પાણી લઈશું એમાં. એટલે ઇઝીલી આમાં ચોટી જશે માટી. સાથે ડ્રાય માટીનો પણ ઉપયોગ કરતા રહેવાનું. હા સાથે ડ્રાય માટી, જ્યારે આવા આપણને એવું લાગે કે આપણા હાથ ભીના થઈ ગયા છે, મારે આકાર શેપ દેવો છે, કોઈ માટી બીજી લેવી છે, ત્યારે આપણે ડ્રાય માટી સાથે એક હાથમાં લાગી ચીપકાઈ જવાની. હવે હાથનો ભાગ છે, જેટલું આપણે પગ માટે જેટલી માટી લીધી એનાથી અડધી માટી એક એક હાથ માટે લેશું. હાથ પણ પગ જેટલા ઇઝી જ છે બનાવવાના. હા એકદમ ઇઝી છે, તમે જોઈ શકો છો સેમ આકાર સેમ ઓલામાં આપણે એ રીતે જે કોન ટાઈપ આપણે બનાવશું, બરાબર, અને પછી ત્યાં આપણે હાથ લગાવશું. અને હાથનો બેઝ છે ને માટીમાં કેવું છે, માટી આપણે તડ પડવાની શક્યતા રહે છે, બરાબર. એટલે મેં શું કર્યું છે, હાથને પગ ઉપર ગોઠવ્યા છે જેથી કરીને સપોર્ટ મળે. હા એ રીતે બેઝ તૈયાર કરીએ છીએ કે એકબીજાને સપોર્ટ મળી રહે. હા સ્કલ્પચરનો એક નિયમ છે, જેટલી તમે ડિટેલિંગ આપો બરાબર એટલું નાનું સ્વરૂપ બને, અને જેટલી તમે બોલ્ડનેસ આપો એટલું વિશાળ સ્વરૂપ બને. આપણા હાથનું ભાગ તૈયાર થઈ ગયો છે. હવે ડોકનો ભાગ, બરાબર. ડોકનો ભાગ માટે એકદમ સરસ નાનો એવો લાડુ લેશું આપણે અને સાથે અહીંયા મૂકી દઈશું આપણે. ગણપતિ બાપાને થઈ ગઈ ડોક. હવે એક બેઝિક ફિનિશિંગ, જો કોઈને એવું લાગે કાં તો માટીમાં તો આમ ફિનિશિંગ નથી ને આવું બધું દેખાય છે, તો જરી પાણીવાળા હાથ કરશો તમે, બરાબર, પછી એકદમ ઇઝીલી સ્પ્રેડ કરવા, ધીરે ધીરે તમારે ફિનિશિંગ આપવાનું. સરસ મજાનું સહજ રીતે એકદમ સરસ ફિનિશિંગ તમને મળી જશે. મસ્તકના સપોર્ટ માટે, મસ્તકના જે બેઝ માટે આપણે એક ટૂથપીકનો ઉપયોગ કરી શકીએ છીએ.
હા એટલે સપોર્ટ મળી જાય એને પ્રોપર હા સપોર્ટ મળી જાય પ્રોપર રીતે ગોઠવાઈ જાય છે હા પ્રોપર રીતે ગોઠવાઈ જાય હા અત્યાર સુધી જેટલું આપણે બનાવ્યું છે બરાબર ગણપતિના માટે હવે એકદમ સરસ અને ઈઝી છે બહુ સહજ રીતે અને સરસ રીતે હા એક ખાલી મેં હજી ટૂથપીકનો ઉપયોગ કર્યો છે હવે આપણે કાન બનાવશું કાન બનાવવા ઈઝી છે એટલે થોડા હાર્ડ કારણ કે ગણપતિના કાન સૌથી મોટા હોય છે કાન બનાવવું બહુ જ ઈઝી છે તમે આપણે ઘરે કોઈ પણ પૂરીનો કે એનો લોટ બનાવતા હોય છે એનું પીંડું પહેલાં બનાવીએ સૌથી પહેલાં આપણે આ રીતે હવે પછીનો એક સ્ટેપ છે નેક્સ્ટ સ્ટેપ કે એને આપણે છે ને બે કટકા કરશું છરીથી છરી વડે આપણે ઇઝીલી બે ભાગ તમે કરી શકો આ થઈ ગયા બાપાના કાન એટલે ગૃહિણીઓ જે રીતે ઘરમાં લુવા બનાવતી હોય છે રોટલીના લોટના તેના બે પાર્ટ કરીને બનાવવાના કાનનો સપોર્ટ ઘણીવાર કેવું થાય કે માટીના ગણપતિ બનાવતા અને કાન પડી જાય તૂટી જાય એટલે કાનનો સપોર્ટ આપણે ખંભા માટે ખંભાનો સપોર્ટ લેશું આપણે કાન બનાવવા માટે જોઈએ કે એકદમ સરસ રીતે ગણપતિ તૈયાર થઈ ગયા છે આપણા હવે આપણે કદાચ સૂંઠ બનાવીશું સૂંઠ બનાવીશું હવે બાપાની સૂંઠ મૂકશું સૂંઢમાં પણ એક જમણી બાજુના જમણી બાજુ સૂંઢ ગણપતિ વિશેષ મહત્વ છે હા વિશેષ મહત્વ એ પૂજામાં ખૂબ જ પૂજાનું મહત્વ છે એમનું એટલે એક મૂર્તિ ફિનિશિંગ સાથે તૈયાર થવામાં અંદાજે એક કલાક જેટલો સમય થાય હા એક કલાક જેટલો સમય થઈ જાય છે તો આજે આપણે ગણપતિને થોડુંક અલગ સ્વરૂપ આપશું આપણે સાફો પહેરાવશું રાજસ્થાની સાફો રાજસ્થાની સાફો દર્શક મિત્રો મોટા ભાગે આપણો જે ગણપતિ દાદા છે તેમના કહી શકાય કે સાફો અને ધોતી તૈયાર થઈ ગયા છે હવે ફિનિશિંગ ગણપતિ બનાવ્યા છે એ ચોક્કસથી આપ આપના ઘરે બનાવો અને આપના ઘરે તે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરો અને જોતા રહો અમારી સાથે ઝી 24 કલાક.